પાટીદારોને સરકાર વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી, જે બાદ આજે અગત્યની જાહેરાતો થઈ શકે છે, પરંતુ લાગી રહ્યું છે કે આ બંને વચ્ચેનું સમાધાન ક્યાંક ને ક્યાંક અઘરું છે. ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. સોમવારે મળેલી પાટીદાર અગ્રણીઓ અને સરકાર વચ્ચે સમાધાન માટે બેઠક મળી હતી અને તેમને ચાર માંગ હતી, જેમાં બે માંગને પૂરી કરવામાં આવી છે. કેબિનેટમાં ઠરાવ પસાર કરવામાં આવશે, જેમાં બિન જાતિઓના આયોગ અને પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા દમનને મામલે તમામ પંચના જજની નિમણૂક કરવામાં આવે. તપાસ સમિતિની રચના કરવામાં આવે, તપાસ પંચને આ જજની નિમણૂક કરવામાં આવે તે મામલે, અને જે રીતે બિન જાતિઓનો જે આયોગ છે તેને લઈને પણ સમિતિ રચવા માટે સરકાર સંમત થઈ છે. પાટીદારોની ચાર માંગમાંથી સરકારે બે માંગ સ્વીકારી લીધી છે. હવે આજે આ ખાસ બેઠક મળવાની છે, મીટિંગ મળવાની છે, તેમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો પાટીદારોને મુદ્દે સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાન થવું થોડું અઘરું છે, પરંતુ ગાંધીનગર ખાતે આજે સીએમ વિજય રૂપાણી એક કેબિનેટની બેઠક યોજી છે, જેમાં સોમવારે જે બેઠક મળી હતી પાટીદાર અગ્રણી અને સરકાર વચ્ચે, તેના સમાધાન માટે બેઠકનું ખાસ આયોજન કરાયું છે અને પાટીદારોને કયા પ્રકારે રીઝવવા તે અંગે ચર્ચા વિચારણા થશે. કેમ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મત એ મોટો હિસ્સો છે અને જો ભાજપે જીત મેળવી હશે તો પાટીદારોનો સાથ તેની માટે આવશ્યક છે. તો પાટીદારો દ્વારા જે ચાર માંગ કરવામાં આવી હતી તેમાંથી બે માંગ સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને હવે આગામી સમયમાં પાટીદારોની વધુ માંગ સ્વીકારવામાં આવશે. કેમ કે પાટીદાર ફેક્ટર એ મોટો હિસ્સો છે આપણા ગુજરાતનો અને જો પાટીદાર મતદાતાઓને રીઝવવામાં ન આવે તો ભાજપને મોટો ફટકો પડી શકે તેમ છે. નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી, જેમાં સરકાર દ્વારા ખાસ તેમની જે બે માંગ છે તેને સ્વીકારવામાં આવી છે. તો પાટીદારો દ્વારા જે માંગ કરવામાં આવી તેમાં બે માંગ સ્વીકારવામાં આવી. આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક કેબિનેટની બેઠક મળશે. પાટીદારોએ કરી હતી ચાર માંગણીઓ, તેમાંથી જે બે માંગણીઓ સ્વીકારવામાં આવી છે તેમાં બિન અનામત જાતિઓનું જે સમિતિ છે તે રચાશે અને દમન વખતે તપાસ પંચની નિમણૂક થશે. દમન વખતે જે પણ પાટીદાર યુવાનોને નુકસાન થયું છે, જેઓના મોત થયા છે તે મુદ્દે તપાસ કરવામાં આવશે અને તે મુદ્દે સરકારે ગઈકાલે પાટીદારોને ખાતરી આપી છે. આ સિવાય જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની માટે પણ ખાસ અગત્યની વાત એ છે કે પાટીદારોને રીઝવવા માટે સરકાર આ સમગ્ર કામગીરી કરી રહી છે. પાટીદારો જો રીઝાશે તો જ ભાજપનો વિજય શક્ય બની શકે છે. પાટીદારો દ્વારા, પાટીદારના જે અગ્રણી નેતાઓ છે તેઓ દ્વારા મીટિંગમાં ચાર માંગણીઓ કરવામાં આવી હતી, જેમાંથી સરકારે બે નો સ્વીકાર કર્યો છે. તો હાલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે યશ આજ મુદ્દાને લઈને. જે યશ, જે પ્રમાણે કહી શકાય કે પાટીદાર અને સરકાર વચ્ચે સમાધાન થવું થોડું અઘરું દેખાઈ રહ્યું છે, તો શું લાગી રહ્યું છે કે સરકાર આજે કયા પ્રકારની મહત્વની જાહેરાત કરી શકે છે? જી બિનલ, જરૂરથી જણાવી દઉં છે, ગઈકાલે સરકારને પાટીદારો દ્વારા જે મીટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું, સરકાર દ્વારા પાટીદારોની બે માંગ સ્વીકારી લેવામાં આવી છે અને ખાસ કરીને જે પાટીદારો ઉપર દમનના જે કેસ હતા સરકારે તેમાંથી અડધા કેસ પરત ખેંચવાની પણ વાત કરી છે. ખાસ કરીને તેમને જે અમુક ગવર્મેન્ટ જોબ મળે તેની પણ વાત, તેના ઉપર સરકાર અત્યારે વિચારણા કરી રહી છે અને ખાસ કરીને સરકાર દ્વારા એક એવો નિયમ બનાવ્યો કે બિન અનામત આયોગની રચના કરવામાં આવશે. આજે સરકાર દ્વારા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકની અંદર જો સરકાર દ્વારા બિન અનામત આયોગ માટેની રચના કરવામાં આવશે તેમાં કયા પ્રકારના મુદ્દાઓ કરવામાં આવશે તેની આજે કેબિનેટને ચર્ચા કરીને ગોઠવણ કરવામાં આવશે. ખાસ કરીને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર પણ ક્યાંક ને ક્યાંક પાટીદારો જે ભાજપ સરકારને ભીસમાં લેતા હતા તેમ સરકાર પણ હવે પાટીદારોના જે મુદ્દાઓ છે તેને તેનો નિકાલ કરી રહી છે અને પાટીદારો ઉપર નહીં પણ સરકાર પોતાનું 2017ના વિધાનસભા ચૂંટણી ઉપર ભાર મૂકી રહી છે. જી તેમજ યશ, શું લાગી રહ્યું છે કે પાટીદારો હવે સરકારને ટેકો કરશે કે કેમ?
જે જરૂરથી જણાવી દઉં છે, પાટીદારોનો જે અડધો વર્ગ છે તે ખાસ કરીને અત્યારે બીજેપીની તરફેણમાં જ છે, જે હાર્દિકનો જે ગ્રુપ છે તે ખાસ કરીને તે અત્યારે બીજેપીના વિરુદ્ધમાં જઈ રહ્યો છે. સરકાર દ્વારા પણ 2017ના વિધાનસભાને ધ્યાનમાં રાખીને જે બીજા પાટીદારો છે જે હાર્દિકના ગ્રુપના છે તેમને પણ પોતાની તરફ ખેંચવાની વાત કરી રહી છે. તેટલા જ માટે સરકાર દ્વારા જે પાટીદારો ઉપર જે દમન કરવામાં આવ્યા હતા, તે પોલીસ અધિકારી દ્વારા જે દમન કરવામાં આવ્યા હતા, તે કેસ માટે પણ રચના કરી રહી છે અને તેની તપાસ કમિટી, ખાસ કરીને તે તપાસ કમિટીની પણ રચના કરવામાં આવશે. અને આ જ રીતે ભાજપ પણ પોતાની રીતે પાટીદારોને ભીંસમાં લેવાની ખાસ તો વાત કરી રહી છે. જે હાર્દિકનું જે ગ્રુપ છે જે ભાજપ તરફેણમાં આવે તેના માટે ખાસ ભાર મૂકવામાં આવશે. જી જી યસ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પાટીદારોની જે માંગણીઓ છે તેમાંથી સરકારે બે માંગણીઓનો સ્વીકાર કર્યો છે. આજે કેબિનેટની બેઠક મળશે અને તેમાં ખાસ જાહેરાત થઈ શકે છે.